જુનાગઢ શહેરમાં આઝાદ ચોક ખાતે આવેલ પીજીવીસીએલ ગ્રામ્ય ડિવિઝન એકમાં સવારે 9:30 કલાકે ખર્ચ વિભાગની ઓફિસમાં અચાનક ભીષણ આગ લાગી હતી ત્યારે પીજીવીસીએલના કર્મચારીને આ બનાવ અંગે જાણ થતાં ઘટના સ્થળે જઈ પીજીવીસીએલના કર્મચારીઓએ ફાયર વિભાગને જાણ કરી હતી અને આ બનાવ અંગે ફાયર વિભાગે ગંભીરતા લઈને ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જઈ આગને 1 કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આ અંગે પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જાણ થતાં અધિકારી તાત્કાલિક પહોંચી જઈ અધિકારીએ તપાસ કરતા ઓફિસમાં આગ લાગી હોય જેની તપાસ કરી હતી આ બનાવની બી ડિવિઝન પોલીસ અને એફએસએલને જાણ કરવામાં આવી આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ થશે ત્યારબાદ ખબર પડશે કે આગ લગાડી છે કે લાગી છે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજથી કંઈ જાણવા મળશે કે કેમ અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે તો અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉપરથી એવું લાગે છે કે હાલ માર્ચ એન્ડિંગ ચાલતો હોય અને રવિવારનો દિવસ હોય તો રવિવારની રજામાં અધિકારીઓ હાજર ન હોય તો કર્મચારી આજે ત્યાં શું કરતા હોય તેવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે સંપૂર્ણ તપાસ પછી જ સત્ય બહાર આવી શકે તેમ છે આજે રોજ તારીખ 24 માર્ચના સવારે 10 કલાકે મારા નાયબ ઇન્જિનિયરનો ફોન આવ્યો મને સવારે કે આપણા ડિવિઝનના ખર્ચ વિભાગમાં આગ લાગેલી છે એટલે હું જે પહોંચું છું તમે તાત્કાલિક પહોંચો અને આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરી દીધી છે હું તાત્કાલિક મારી બાઇકમાં ઓફિસ આવ્યો અને જોયું તો ત્યાં ફાયર બ્રિગેડથી આગ ઓલવાનું કામ થઈ રહ્યું હતું અને એકદમ ધુમાડાથી ભરાઈ ગયેલી ઓફિસ હતી અંદર જઈ શકાય એમ નહોતું 1 કલાકની જહેમત પછી એ આગ કાબૂમાં આવી ગઈ અને સંપૂર્ણ ધુમાડા નાબૂદ જતા રહ્યા પછી અમે એ જોયું તો અમારા ખર્ચ વિભાગના અમારી ઓફિસના ખર્ચ વિભાગના 2 ટેબલ સંપૂર્ણ કોમ્પ્યુટરને બધું બળી ગયેલું છે કોમ્પ્યુટરને એના રેકોર્ડને એની ખુરશીઓને બધું અને આ બનાવ અંગે અમે અમારા આ અત્રે કચેરી હેઠળની પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં અમે આગની જાણ કરેલી છે બનાવની અને એફએસએલને ત્યાંથી જાણ કરેલી છે એ પોલીસ નિકારીઓ થયા પછી અને અમે આ સર્વે કરશું ને કેટલી નુકસાન થયું ખબર પડશે સાહેબ આગ લાગી છે કે લગાડી છે ક્યારે ખબર પડશે આ અંગે અમે એફએસએલ થયા પછી અને પોલીસનો તપાસ થયા પછી અમારા ડિપાર્ટમેન્ટ તપાસ કરી અને અમારી ઓફિસમાં સીસીટીવી કેમેરા છે જો કોઈ આગ લગાડીએ છે તો તે પણ ખબર પડી જશે ચોક્કસ રીતે ફૂટેજ આવશે હજી અત્યારે લાઇટ સપ્લાય કાપેલી નાખેલી હોવાથી જોઈ શકાય નથી પણ સીસીટીવી કેમેરા અમારા ફિટ કરેલા છે મનીષ ડાકે સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ